नमस्कार डीलर मित्रों, स्वागत छे आपनु मारी यूट्यूब चैनल ध लिरिक्स राइटर मा। जिला पंचायत नी योजना मा जारे क्लेम करीए छीए त्यारे आ ग्राम सेवक नु फॉर्म भरवू खूब ज अगत्यनु छे। आजे आपणे जोईशुं के आ फॉर्म केवी रीते भराय छे, जेथी आ फॉर्म ना लीधे क्लेम पाछो ना आवे के पाछो आवानी शक्यता खूब ज ओछी थई जाय। आना बे भाग छे, આપણે ભાગ એકથી શરૂ કરીએ। અરજદારનું નામ ભૂપતભાઈ રામજીભાઈ પટેલ, ત્યાં ખેડૂતનું નામ આવશે। ગામ કોંઠ, તારીખ 20/11/2022, ત્યાં બિલની તારીખ આવશે। પ્રતિ ગામ સેવક, ગામ, સેજો, તાલુકો અને જિલ્લો, ખેડૂતની વિગત એટલી ભરી લેવાની। ત્યારબાદ સહાય યોજના NFSM નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન અને ઘટકનું નામ પ્રમાણિત બીજ વિતરણ। આપણે અત્યાર સુધી મગફળી, તલ અને દિવેલા આ ત્રણ પાકમાં NFSM યોજનામાં કામ કરેલ છે, એટલે જે પણ ડીલર મિત્રોને આ ત્રણ પાકમાં હોય એને NFSM OSNOP લખવું। ત્યારબાદ સહાય યોજનામાં NFSM પ્રમાણિત બીજ વિતરણ ઘટકનું નામ મેળવવા મંજૂરી આપવા બાબત સવિનય ઉપરોક્ત વિષય અવન્યે જણાવવાનું કે હું નીચે સહી કરનાર ખેડૂતનું નામ ભૂપતભાઈ રામજીભાઈ પટેલ, જમીનમાં ખાતામાં નામ ભૂપતભાઈ રામજીભાઈ પટેલ, ગામ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી અને અન્ય જાતિ, આમાં ચાર જાતિ આપેલ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય જાતિ, એટલે અન્ય જાતિ આવશે। ત્યારબાદ સીમાંત નાનો અને મોટો, જ્યારે આપણે જમીન 1 હેક્ટરથી ઓછી હોય ત્યારે સીમાંત ખેડૂત, જ્યારે 1 થી 2 હેક્ટર વચ્ચે હોય ત્યારે નાનો ખેડૂત, અને જ્યારે 2 હેક્ટરથી વધારે હોય ત્યારે મોટા ખેડૂતમાં આવશે। એટલે ભૂપતભાઈને 6 હેક્ટર જેટલી જમીન છે એટલે મોટા ખેડૂત છું, હું દિવ્યાંગ ખેડૂત નથી, છુંમાં ચેકી નાખવાનું। ત્યારબાદ ખાતા નંબર અને જમીન કેટલી છે એ 8માંથી લખી લેવું, ખાતા નંબર 512 અને જમીન 6/19/22, આર એટલે એકર, એટલે 19 એકર, 6 હેક્ટર ને 19 એકર જમીન ધરાવું છું। મારો મોબાઈલ નંબર 99243-71-230 છે, મોબાઈલ નંબર ખાસ લખવો। ત્યારબાદ આધાર કાર્ડ નંબર લખવો। અરજી હેઠળના ઘટક માટે યોજનાકીય સહાય મેળવવા હેતુસર મારા આધાર નંબરનો ઉપયોગ કરું છું અને મેં સમાન હેતુના પ્રમાણિત બીજ વિતરણ ઘટક માટે આ યોજના કે સરકારશ્રીની અન્ય કોઈ યોજના હેઠળ અગાઉ નિયત કરેલ સમય મર્યાદામાં સહાય લીધેલ નથી તે અંગેની ખાતરી આપું છું। ત્યાં સુધી આ વિગત ભરી લેવી, ત્યારબાદ ખેડૂતનો સહી સિક્કો આવશે, સહી કરી નાખવાની અથવા અંગૂઠો આપવાનો, અને નીચે જ્યાં બોક્સ બનાવેલું છે ત્યાં ડીલરને પોતાનો સિક્કો મારવો। હવે જોઈએ ભાગ બે। ભાગ બેમાં ગ્રામ સેવકનું પ્રમાણપત્ર છે, આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રીમતી ચેકી ભૂપતભાઈ રામજીભાઈ પટેલ, જમીનના ખાતામાં નામ પણ ભૂપતભાઈ રામજીભાઈ પટેલ, ગામ કોંડ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, મોટા ખેડૂત પુરુષ, ખેડૂત ખાતેદાર છે, તે દિવ્યાંગ ખેડૂત નથી, છેમાં ચેકી નાખવાનું। ત્યારબાદ ખાતા નંબર અને જમીન કેટલી છે એ 8માંથી લખવું। તેમને સમાન ઘટક માટે યોજના કે સરકારશ્રીની કોઈ પણ અન્ય યોજના હેઠળ અગાઉ નિયત કરેલ સમય મર્યાદામાં સહાય લીધેલ નથી તેવો NFSM યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજનામાં સહાય મેળવવા ઘટકમાં લખશું પ્રમાણિત બીજ વિતરણ, શોર્ટમાં લખશું PBV, એ ઘટકમાં પાત્રતા ધરાવે છે। સ્થળમાં સુરેન્દ્રનગર, તારીખ બીમાં બિલની તારીખ લખશું। ત્યારબાદ આમાં ગ્રામસેવકની સહી આવશે, પછી જોશું કબૂલાતનામું, એમાં ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો, અન્ય જાતિના, પછી નાના મોટા કે સીમાંત, એ આપણે જમીન પ્રમાણે લખશું, પુરુષ ખેડૂત, પછી 8 પ્રમાણે જમીન કેટલી છે એ લખશું,
वर्ष 2022 में आउटसोर्स घटक में प्रमाणित बीज वितरण लखशू। आटली डिटेल्स आपणे आगळ पण जोई लीधी एटले सेम वस्तु छे अहींया पण। अने अहींया बैंक डिटेल छे, बैंकनुं नाम, ब्रांचनुं नाम, खाता नंबर अने आईएफएससी कोड जो निगमनी ऑफिस मांगे तो ई पण तमारे भरी देवुं। त्यारबाद आधार कार्ड नंबर लखवा अने तारीख अने स्थळ આવી રીતના ભાગ બે પણ ભરી લેવો। તેની સાથે સાથે જેટલી વિગત તમે આપી છે એ કાયદેસર સાચી અને પૂરી જ ભરવી અને ખેડૂતની સહી લઈ લેવી। ત્યારબાદ જ્યાં ચોખ્ઠું કરી ગયેલ છે બોક્સ ત્યાં આપણે ડીલરનો સિક્કો આવશે। આની સાથે સાથે આઠની નકલ, બેંકની પાસબુક, આધાર કાર્ડની નકલ, જો દિવ્યાંગ લાભાર્થી દિવ્યાંગ હોય લાભાર્થી તો એનું વિકલાંગતાનું પ્રમાણપત્ર એક લાવવું અને ખેડૂતનું બિલ જોડવું। ખેડૂતના બિલમાં સહી સિક્કા, ડીલરના સહી સિક્કા કરીને જ મોકલવું બરાબર। આવી જ રીતે ગ્રામસેવકનું ફોર્મ ભરવું જેથી ભવિષ્યમાં પણ કાંઈ વિગતના લીધે કાંઈ તકલીફ ના થાય। અને આવી જ રીતે ફોર્મ ભરી સબમિટ કરવા આપ સૌને વિનંતી। ધન્યવાદ।